અમરેલીમાં બનશે નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર 2021 ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં પણ આવી જશે દેશમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરાશે રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરોફેર ઇન્ક સાથે એમઓયુ કર્યા છે જેના પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રીપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કામગીરી પણ આદરી દીધી છે અહીં ટુ સીટર ફોર સીટર એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ફિક્સ વિંગ ગ્લાઇડરનું ઉત્પાદન થશે આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા ઇટાલી જર્મની સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે પ્રથમ તબક્કામાં 150 કરોડ રૂપિયા બાદ 500 કરોડ રૂપિયાનું રોકાણ થશે તો અહીં 1200થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગાર પણ મળશે જબ કોઈ ભી એરક્રાફ્ટ ફોરેન સે ઇમ્પોર્ટ હોતા હૈ ઉસકે ઉપર અલગ અલગ ટાઇપ રજિસ્ટ્રેશન કે અંદર કે વો પર્સનલ યુઝ કે લિયે કોમર્શિયલ યુઝ કે લિયે એર એમ્બ્યુલન્સ કે લિયે હૈ या कॉर्पोरेट या एनओसीपी के अंदर है तो उनके ऊपर टैक्स की स्लैब ज्यादा है वो जो टैक्स की स्लैब है उसके अंदर मोस्ट ऑफ कंपनीज के लिए या मिड या अपर मिडिल क्लास के लिए अफोर्डेबल नहीं है हमारा ये कोशिश थी कि इंडिया के अंदर मैन पावर और मेटल की कॉस्ट के कारण एयरक्राफ्ट की कॉस्ट को कम करना है इंफ्रास्ट्रक्चर के अंदर होटल इंडस्ट्री रेस्टोरेंट हैंडीक्राफ्ट एम्प्लॉयमेंट पैरेलल इंडस्ट्री एक एयरक्राफ्ट के अंदर जो लगने वाले मोर देन 2000 कंपोनेंट्स है उन कंपोनेंट्स के कुछ मेजर पार्ट इंपोर्ट होंगे और कुछ पार्ट हैं तो इंडिया से ही बनेंगे छोटे से छोटे जैसे बोर्ड से लगाकर उसके अंदर विंग एरोफ्रेम बनाने तक का काम हमारे यहाँ पर होगा और वो सब पैरेलल इंडस्ट्री ही डेवलप होगी